ઓમ સાંગાણી જે છોકરો એક્સપાયર થઈ ગયો છે તેના મામા સાવન વિઠ્ઠલભાઈ રામાણી એને શુક્રવારથી મજા નહોતી. એ લોકોએ આપણને એક સિંગલ ફોન કરીને જાણ કરેલો નથી. જ્યારે અમે ત્યાં તપાસ માટે જાય છીએ મંગળવારે, આજે થઈ ગયું એના પછી બે દિવસ પછી મંગળવારે જાય છે, ત્યારે એ લોકો આપણને વિડીયો સિસ્ટમ ફૂટેજ બતાવે છે, એમાં એની બેદરકારી દેખાય છે કાયદેસર રીતે, જે અમે તમને શેર કર્યા છે. બીજી વસ્તુ કે ત્યાંના બાળકને અમે જે અમારા ઓમ સાંગાણીને બાજુના ભેદવાળો જે છોકરો છે એને અમે બધી વિગત પૂછી હતી, તો એવું કહે છે કે શુક્રવારથી એને મજા નથી. અમે ત્યાં એ લોકોને જાણ કરેલી હતી, તો એ લોકો તપાસ માટે આવે છે. તપાસ માટે આવીને પછી એવું કહે છે કે તમે ઓમને એવું કહે છે કે તું નીચે આવીને દવા લઈ જા. બરોબર, દવા લેવા માટે એની પરિસ્થિતિ ખરાબ હતી, દવા લેવા માટે ગયો નથી, પણ છતાંય એને શુક્રવારે શનિવારે અને રવિવારે, રવિવારે જ્યારે સવારે બનાવ બની ગયો ત્યારે એ લોકો ચેકઅપ માટે આવે છે. હવે આવું થઈ ગયું છે ત્યારે આવે છે. બરોબર, અને બીજી વસ્તુની એ લોકોની બેદરકારી એવી છે કે એ લોકો કાંઈ બીજું ત્યાં રૂમમાં જઈને પૂછતા નથી કે આવું થઈ ગયું છે, શું એની પરિસ્થિતિ છે, એવું કંઈ એ લોકો જાણતા નથી. તમારે શું થાય? મારો સગો ભાણો થાય. અને બીજી વસ્તુ એ કે એ લોકોએ કાંઈ જ્યારે મોટી જ્યારે એ લોકો રવિવારે સવારે 9 વાગ્યા બનાવ બની જાય છે, ત્યારે ઉપર રૂમમાં આવે છે, ત્યારે ખુદ કાંઈ હાથ નથી અડાડતા, એકવાર એની હાથમાંથી પડી જાય છે વળી ઉપાડે છે. એ વસ્તુ એ કાંઈ નથી કરતા, બીજા અંદરના જે છોકરાઓ છે એ જ બધી વસ્તુ કરે છે, એ લોકો કાંઈ કરતા જ નથી. અને બીજું એને 9 વાગ્યાથી અમને 10:30 વાગ્યા સુધી શું મેટર બની એ વસ્તુ અમને કાંઈ સુધી એને બતાવી નથી. અમે એ લોકોને 3 દિવસથી ફોન કરીએ છીએ, તમને વિડીયો સીસીટીવી ફૂટેજ તમે રાખો, એને હજી સુધી અમને કાંઈ આપ્યા નથી. અમારો આક્ષેપ એ જ છે કે એ લોકોની બેદરકારી પૂરેપૂરી આ કેસમાં છે, તારા માટે અમને ન્યાય મળે એ અમારી માંગ છે. ઈ જ્ઞાનબા ગુરુકુળમાં જૂનાગઢ ભણતો હતો અને શુક્રવારની મજા નહોતી, અમને કાંઈ જાણ થયો નથી અને અમને કાંઈ ફોન રિસીવ આવ્યો નથી. અમને રવિવારે સવારે 9 વાગે ફોન આવેલો હતો, એને અમે દવાખાને લઈ જઈએ છીએ, પછી 10 મિનિટ પછી એવો ફોન આવ્યો એનું રસ્તામાં એક્સપાયર થઈ ગયું છે. અને તમે એવી રીતે આવશો કે મોટા 3-4 જણાને સાથે લેતા આવજો, અમે અત્યારે પીએમ માટે લઈ જઈએ છીએ. એટલે મેં એમ કીધું કે તમે અત્યારે પીએમ ન કરાવતા, અમે આવી પછી અમને પીએમ કરાવજો. જ્યાં અમે ગયા ત્યારે અમને એમ કીધું કે અમે તમને બધા ફૂટેજને સીસીટીવી ને બધું આપશું. અને એ લોકોએ પછી અમે મંગળવારે ગયા, મારો સાળો નહીં બધાય, એ લોકોને કાંઈ આપેલું છે નહીં, અને જે કાંઈ આપ્યું એ બધું એ આગલા દિવસનું આપેલું છે. અને છેલ્લી 2 કલાકના તો સીસીટીવી ફૂટેજ અમને આપતા જ નથી હજી. અને એના પીએ સરવૈયા સાહેબ સાથે વાત થઈ હતી, એને અમારો ફોન બ્લેક લિસ્ટમાં નાખી દીધેલો છે, એ કાંઈ અમને સામો રિસ્પોન્સ આપતા નથી. તમારો શું આક્ષેપ છે? મોબાઈલ વાગે અરે શું ઘટના શું કહેલી, શું મજા નહોતી. એ લોકો કાંઈ કોઈ વસ્તુ કાંઈ દવા કે કાંઈ લોકો આપવા ઉપર આવતા નથી અને કોઈ પણ પ્રકારની કાંઈ જાણ કરતા નથી. અમને પણ કાંઈ જાણ કરેલી છે નહીં. તમે જે 2-3 દિવસના ફૂટેજ જોઈએ એમાં શું શું જોવા મળ્યું? એમાં અમને એવું જોવા મળ્યું કે રવિવારે સવારે નાસ્તો કરે છે, નાસ્તો કરતાં કરતાં 2-3 વાર પડી જાય છે, અને એ લોકો કાંઈ સંભાળ લેતા નથી. અમને 8 વાગ્યા લગીના ફૂટેજ આપેલા છે, તે પછી 9:15 લગી ફોન જ્યાં લગી આવ્યો ત્યાં લગીના ફૂટેજ અમને આપેલા નથી. અને ફૂલ બેદરકારી એ લોકોની છે, એમાં ઉમંગ કરીને છે. અને આશીષભાઈ પાટા એના ડિરેક્ટર છે, એ લોકોનો મને ફોન આવતો હતો. એટલે તમને એવું લાગે છે બેદરકારી હોય એવું લાગે છે કે શું લાગે છે? 100% અમને બેદરકારી કેમેરામાં દેખાય છે. 8 વાગ્યાના કેમેરા જે અમને 7 મિનિટ કે 8 મિનિટનો કેમેરો આપેલો છે ને એમાં ફૂલ બેદરકારી દેખાય છે. અને એને શુક્રવારથી મજા નહોતી, રૂમના છોકરાઓ એને નીચે સાહેબને જાણે કરેલી હતી, સાહેબાને મજા નથી, તમે દવા આપો. એ લોકો કાંઈ તપાસ કરવા આવતા નથી કે કાંઈ પણ વસ્તુ હોય એવી કરતા નથી. અમને શીખવા એવી રીતે સવારે રવિવારે ફોન આવે છે કે એને મજા નથી, અમે દવાખાને લઈ જઈએ છીએ. અમને માંગ શું છે તમારી? અમને આનો પૂરો ન્યાય મળે એવી માંગ છે. એટલે તમે કાંઈ ફરિયાદ કરવાના કોઈ કાયદાકીય ફરિયાદ અમે કરેલી છે એસટી પીઆઈ સાહેબને, ત્યાં સરવૈયા સાહેબને, ત્યાં બધું એ લોકોએ ફૂટેજ ને એ બધું અમને કાંઈ આપતા નથી. હજી અમને ચોખ્ખો જાણકારી સવારે 2 કલાક રવિવારે સવારે 2 કલાકના ફૂટેજ અમને મળ્યા નથી. છેલ્લે ક્યારે વાત થઈ હતી છોકરા સાથે તમારે? છેલ્લી વાત જ નથી. શુક્રવારથી એને શુક્રવારથી